नमस्कार मित्रों, तो स्वागत है आपनों जॉब डेली अपडेट चैनल में, जहाँ तमने मळशे डेली जॉब अपडेट जेथी करीने तमने जॉब फाइंड करवामां सरलता रहे। तो आजनी जॉब छे हाईकोर्ट ऑफ गुजरात सोला अमदावाद द्वारा बार पड़वामां आवेल कोर्ट अटेन्डंट, ऑफिस अटेन्डंट, होम अटेन्डंट अने डोमेस्टिक अटेन्डंट वर्ग चार ना कर्मचारीओनी भर्ती बार पड़ी छे, जेनी ऑनलाइन शुरू करवानी तारीख, ऑनलाइन अरजी करवानी तारीख छे 1/3/2021, एटले के आजे बपोरे 12 वाग्याथी 31/3/2021 ने रात्रिना 12 वाग्या सुधी रहेशे। જેની યોજનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમમાં ફેરફાર માત્રે ને માત્ર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ કરી શકાશે। હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા રહેશે 18/7/2021 રોજ। નોંધ આપવામાં આવેલી છે કે સામાન્ય રીતે ઓનલાઈન અરજી લાસ્ટ ટાઈમે જે લોકો કરે છે એટલે સર્વરમાં ભારણ વધે છે, જેથી ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, તો છેલ્લા દિવસોમાં અરજી ન કરવી। ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયાને સંબંધિત કોઈપણ જેની માહિતી છે, જેવી કે સૂચનાઓ, કોલ લેટર ડાઉનલોડ, નોટિસ, કાર્યક્રમ, પરિણામ, પસંદગી, યાદી વગેરે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા આ વેબસાઇટ ઉપર સમયાંતરે જોતા રહેવાનું રહેશે। ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ 4ના કર્મચારીઓની કુલ 38 જગ્યાઓ બહાર પાડી છે, જે પરીક્ષાના માધ્યમથી સીધી ભરતી કરવાની છે, જેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો વધારાની માહિતી નીચે મુજબ છે। કેટેગરી દીઠ જગ્યાની સંખ્યા છે, જેમાં ટોટલ 38 જગ્યા છે, જેમાં જનરલ માટે 20 છે, એસસી માટે 0 છે, એસટી માટે 6, એસસીબીસીની 9, ઈડબલ્યુએસની 3, જ્યારે મહિલાઓની જનરલમાં 7, એસસીમાં 0, એસટીની 2, એસસીબીસીની 3, ઈડબલ્યુએસની 1 અને એક્સ સર્વિસમેનની ટોટલ 8 અને પીએચની 1 એવી રીતે જગ્યા ખાલી પડી છે। અનુસૂચિત જાતિના ઉમેદવારોની જગ્યા ન હોય આ ઉમેદવારોને સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ધોરણો લાગુ પડશે, તેમ છતાં ફી ભરવામાં તેમને રાહત આપવામાં આવશે। ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર ગુજરાત હાઈકોર્ટનો રહેશે। કોર્ટ અટેન્ડન્ટ, ઓફિસ અટેન્ડન્ટ, હોમ અટેન્ડન્ટ અને ડોમેસ્ટિક અટેન્ડન્ટની ફરજ કામગીરીનો પ્રકાર જોતા દ્રષ્ટિહીન એટલે કે પીએચ અથવા ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં। ઉપરોક્ત જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવારોએ જે તે જગ્યાએ તેઓને ફરજ પર મૂકવામાં આવે જ્યાં જે પ્રકારનું કામ સોંપવામાં આવે તે કામ કરવાનું રહેશે। પગાર ધોરણ રહેશે 14,800 થી 47,100 સુધીનો પગાર ધોરણ રહેશે। જરૂરી લાયકાત રહેશે, ઉમેદવારે સરકાર માન્ય શાળામાંથી ધોરણ 8ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। વયમર્યાદા રહેશે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉંમર 31/3/21 રોજથી। વયમર્યાદામાં પણ છૂટછાટ મુજબ નીચે મુજબ છૂટછાટ આપવામાં આવશે, જેમાં એસસી એસટી અને મહિલા ઉમેદવારોને 5-5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે ઈડબલ્યુએસની 5 વર્ષ અને પીએચ માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ફી ધોરણ રહેશે સામાન્ય વર્ગ માટે 300 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ અને એસસી એસટી ઈડબલ્યુએસ એસસીબીસી માટે 150 પ્લસ બેંક ચાર્જીસ રહેશે। ફી ભરવાની 2 મેથડ છે, ઓનલાઈન પેમેન્ટ મોડ અને ઓફલાઈન પેમેન્ટ મોડ, જેમાં ઓનલાઈન પેમેન્ટ મોડમાં બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના માધ્યમથી ઓનલાઈન ફી ભરી શકાશે અને ફી ભર્યા બાદ ઈ રિસિપ્ટ મેળવી લેવાની રહેશે અને પરીક્ષા સમયે એ રજૂ કરવામાં આવશે। જો ટ્રાન્ઝેક્શન અથવા પેમેન્ટ નિષ્ફળ થાય તો ઉમેદવારે ત્યાં આપેલ ઇન્સ્ટ્રક્શન અથવા હેલ્પનું પાલન કરવાનું રહેશે, જેમાં નોંધ આપી છે કે ઈ રિસિપ્ટ જે તે સમયે જનરેટ થતી હોય તેની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી સાચવીને રાખવી, ત્યારબાદ જો ફરીથી મેળવી શકાશે નહીં તેની ખાસ નોંધ લેવાની રહેશે। જ્યારે બીજી છે ઓફલાઈન પેમેન્ટ મોડ, જેમાં કેશ ચલણ એટલે કે ઓફલાઈન ઓપ્શન સિલેક્ટ કરેલ હોય તો કેશ ચલણ પ્રિન્ટ કરી ચલણમાં દર્શાવેલ અંતિમ તારીખ અને સમય એસબીઆઈની કોઈપણ બ્રાન્ચમાં જરૂરી ફી ભરવાની રહેશે। ચલણની એક કોપી બેંક લઈ લેશે અને બીજી ઉમેદવારે પરત કરશે, જે ઉમેદવારે પરીક્ષા સમયે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાની રહેશે। તેમાં પણ નોંધ છે કે ચલણમાં દર્શાવેલ અંતિમ તારીખ અને સમય પછી જરૂરી ફી ભરી શકાશે નહીં। સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું છે, ટેન્ટેટિવ તારીખ છે 18/7/21, હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા એટલે કે ઓએમઆર આવશે, જેમાં 100 પ્રશ્નો તથા કુલ 100 ગુણની રહેશે। હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ છે, જેમાં જો તમે વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે। પરીક્ષાનો સમય રહેશે 90 મિનિટ એટલે કે 1 કલાક અને 30 મિનિટનો રહેશે। હેતુલક્ષી પ્રકારની પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે, જેમાં ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત અને રોજબરોજની ઘટનાઓનો સમાવેશ થાય છે।
પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારો અને અનુસૂચિત જાતિના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ અને SC ST PH માટે 45 ગુણ મેળવવાના રહેશે. હેતુલક્ષી પ્રકારની પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લામાં તે સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે સમયે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટે હાજર રહેવા જે તે ઉમેદવારે સ્વખર્ચે આવવા જવાનું રહેશે અને તેની માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં OMR શીટ આપવામાં આવશે, જેનું મૂલ્યાંકન OMR શીટ રીડર મશીન દ્વારા જ કરવામાં આવશે, જેથી કરીને કોઈપણ પ્રકારની રજૂઆત કોઈપણ ઉમેદવારની ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવારે પરીક્ષાના 1 સપ્તાહ અગાઉ ઈ કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને એલિજિબલ હો તો તમારે આમાં ઓનલાઈન એપ્લાય કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લિંક, તો તમે એમાં એપ્લાય કરી શકો છો. અથવા તો વધારેની માહિતી જાણવી હોય તો એક PDF પણ મેં સેન્ડ કરેલી છે, તો તમે જોઈ શકો છો.